વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી સાહિત્યમાં પદ્ય સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ કરીશું જેમાં આખ્યાન પદ ખંડકાવ્ય સોનેટ ગઝલ વગેરે તો નંબર એક આખ્યાન આ આખ્યાનમાં કોઈ પૌરાણિક કથા હોય કોઈ અવતારની કથા હોય કોઈ પુણ્યશાળી ચરિત્રોની કથા હોય કે ભક્તોની કથામાં લોકભોગ્ય ફેરફારો કરીને કવિ રચતા હોય છે એમાં વીર કરુણ અદ્ભુત શૃંગાર હાસ્ય વગેરે રસોની છણાવટ હોય છે તેમાં એક પ્રકરણને કડવું એવું નામ આપવામાં આવે છે મધ્યકાળમાં કવિ ભાલણે આખ્યાની શરૂઆત કરી હતી તેથી કવિ ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે ત્યારબાદ કવિ નાકરે આગળ વધાર્યું અને ત્યારબાદ કવિ પ્રેમાનંદે સૌથી વધારે લોકપ્રિય બનાવ્યું પ્રેમાનંદ બધી જ આંગળીઓમાં કરડા એટલે કે વીટી પહેરીને તાંબાની માણ ઉપર થાપ આપીને સંગીત નિષ્પન્ન કરતા હતા અને લોક સમુદાય સમક્ષ ગાતા હતા આપણા પુસ્તકમાં ધોરણ બારમાં એકમ ત્રણ એ દમયંતી સ્વયંવર આખ્યાન કાવ્ય છે જે પ્રેમાનંદનું છે પદ નંબર બે પદ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉર્જી કાવ્ય એટલે પદ એમ કહેવામાં કંઈ બાધ નથી તેમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની વાતો મુખ્ય હોય છે નરસિંહ મહેતા મીરાબાઈ ગંગાસતી પાનબાઈ ધીરો ભોજો રાજે ધનો વગેરે અઢળક પદો રચ્યા છે નરસિંહના પદો પ્રભા ત્યાં તરીકે વિશેષ જાણીતા છે મધ્યકાળના અન્ય સ્વરૂપો પણ છે જેમાં મધ્યકાળમાં એટલે કે નરસિંહ મહેતાથી શરૂ કરીને છેક દયારામ સુધીના સમયગાળામાં ભક્તિ સાહિત્ય પુષ્કળ રચાયેલું છે આ ભક્તિ સાહિત્યમાં અખાના છપ્પાઓ સામણની વાર્તાઓ ભોજાના ચાપખાઓ ધીરાની કાફીઓ દયારામની ગરબીઓ મુખ્ય છે આ સિવાય રાસ ધોળ આરતી વગેરેની રચનાઓ પણ આ સમયે થઈ હતી નંબર ચાર ખંડકાવ્ય ખંડકાવ્ય આમ તો સંસ્કૃત સંજ્ઞા છે સમગ્ર કથા પ્રસંગના કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય ખંડકાવ્યમાં પ્રકૃતિનું આલેખન જોવા મળે છે તેમાં છંદોનું વૈવિધ્ય પણ જોવા મળે છે ગુજરાતી સાહિત્યમાં કવિકાંત તેમનું પૂરું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ એમનું આખું નામ છે અને તેથી તેઓ કવિકાંત એ ખંડકાવ્યના પિતા તરીકે ઓળખાય છે નરસિંહરાવ દેવેટિયા કલાપી નાનાલાલ ખબરદાર અને બોટાદકર પાસેથી પણ ખંડકાવ્યો મળ્યા છે આધુનિકોમાં રાવી પાઠક સુંદરમ ઉમાશંકર જોશી મનસુખલાલ ઝવેરી સુંદરજી બેટાઈ મેઘાણી કૃષ્ણલાલ સિધરાણી પ્રહલાદ પારેખે પણ છૂટક છૂટક ખંડકાવ્યો રચ્યા છે સોનેટ ઇટાલી દેશમાં ઉદ્ભવેલો આ ઉર્મી કાવ્ય પ્રકાર અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતીમાં આવ્યો છે સોનેટ ચૌદ પંક્તિઓ હોય છે શિખરણી મંદાક્રાંત હરિણી સ્તગધરા પૃથ્વી વગેરે જેવા અક્ષરમેળ છંદોમાંથી રચાય છે બ ઠાકોરે ગુજરાતીમાં પ્રથમ સોનેટ ભણકારા રચ્યું હતું સોનેટ આજે ઓછા લખાય છે અન્ય અન્ય પદ્ય સ્વરૂપોમાં જાપાનમાંથી ઉતરી આવેલો કાવ્યપ્રકાર હાઇકુ છે પાંચ સાત પાંચ અક્ષરોનું ગોઠવણીથી રજૂ થતો વિચાર ચિંતનપ્રદ બની રહે છે સ્નેહરશ્મિનું નામ હાઇકુ માટે જાણીતું છે એક જ કડીમાં સંપૂર્ણ એક વિચાર આવ્યો હોય તેવો પદ્ય પ્રકાર મુક્તકનો છે બહુ જ મોટો ગૌરંભાયેલો વિચાર બેજ લિટીના શબ્દોમાં જ્યાં ઠાંસી ઠાંસીને મુક્તકમાં ભરેલો હોય છે એવો જ બે પંક્તિના દુહામાં હોય છે નંબર સાત ગઝલ વિદેશી સાહિત્ય પ્રકાર છે તે અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતીમાં ઉતરી આવ્યો છે ગઝલમાં પ્રેમ વીર ભક્તિ વગેરે વિષયો મુખ્ય હોય છે તેના મુખ્ય પ્રકાર છે એક ઇસ્કે હકીકી અને બીજું ઈસ્કે મિજાજી ઇસ્કે હકીકીમાં ઈશ્વર પ્રત્યેનો પ્રેમની વાત હોય છે અને ઈશ્કે મિજાજીમાં એટલે કે પ્રિયતમા પ્રત્યેના પ્રેમની સ્નેહની વાત હોય છે તેની પ્રત્યેક પંક્તિ શેર કહેવાય છે મજલનો પહેલો શેર મતલા અને છેલ્લો શેર મખતા તરીકે કહેવાય છે તો મિત્રો આ રીતે પદ્યના આવા સ્વરૂપો આ બે ટૂંકમાં અભ્યાસ કર્યો છે તો આ વિડીયો દ્વારા તમે એને બરાબર સાંભળી શકો છો અને ધોરણ બારમાં એ કંઠસ્થ કરી થોડીક માહિતી જે તમને મળી છે કે આખ્યાના પિતા કવિ ભાલણ સોનેટ ખંડકાવ્યના પિતા કવિકાંત તો આ રીતે એના સ્વરૂપો આપણને જોવા મળે છે